નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુક બડ યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ 19 મે 2020 ના રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેમ આપણે ચર્ચા કરીએ. લોકપ્રિય વેબસાઇટ GIPHY નું અધિગ્રહણ તાજેતરમાં કઈ કંપનીએ કર્યું? આપણો આન્સર હશે ફેસબુક. એટલે કે આ જે કંપની છે GIPHY એ કોણે ખરીદી લીધી છે? ફેસબુકે ખરીદી લીધી છે. એટલે કે ફેસબુક અને આ બંને કંપનીઓ હવે મર્જ થઈ છે. ફેસબુકે અનલિમિટેડ ઇમેજ આપવા GIF બનાવનાર એક લોકપ્રિય વેબસાઇટ છે જેનું નામ છે GIPHY, તેને ખરીદી લીધી છે. મિત્રો, હવે ખાસ યાદ રાખજો કે એક વખત ક્વેશ્ચન પૂછે GIF નું પૂરું નામ. GIF નું પૂરું નામ શું થશે? ગ્રાફિક ઇન્ટરચેન્જ ફોર્મેટ. ગ્રાફિક ઇન્ટરચેન્જ ફોર્મેટ એ GIF નું પૂરું નામ થાય છે. GIPHY વેબસાઇટની લાઇબ્રેરીને ફોટો શેરિંગ એપ્લિકેશન સાથે, ફેસબુક સાથે કે અન્ય એપ સાથે જોડી દેવામાં આવશે. એટલે હવે શું થશે કે આ જે કંપની છે એ હવે ઇન્સ્ટાગ્રામ ટીમના ભાગ તરીકે કામ કરશે, ઇન્સ્ટાગ્રામના એક ભાગ તરીકે કામ કરશે. ફેબ્રુઆરી 2013માં જીફીની સ્થાપના એલેક્સ ચુંગ અને જેસે કોક દ્વારા કરવામાં આવી હતી. આ વેબસાઇટ GIF માટે એક સર્ચ એન્જિનનું કામ કરે છે, જેની સ્થાપના ક્યારે થઈ હતી? 2013માં થઈ હતી. 2013માં એનું હેડક્વાર્ટર આવેલું છે ન્યુયોર્ક ખાતે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાને તાજેતરમાં કેટલા વર્ષ પૂર્ણ થયા? પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના કેટલા વર્ષ થયા છે? 4 વર્ષ પૂર્ણ થયા છે. મિત્રો, અહીંયા જો ખાસ યાદ રાખજો કે અહીંયા જે પૂછવામાં આવ્યું છે ઉજ્જવલા યોજના, ઉજ્જવલા યોજના હોય તો રાંધણ ગેસ સાથે સંકળાયેલું છે, અને ઉજાલા ગેસ હોય, ઉજાલા તો એ એલઈડી બલ્બ, એ આપણે ખાસ યાદ રાખીશું. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની શરૂઆત 1 મે 2016ના રોજ ઉત્તર પ્રદેશના બલિયા ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવી હતી. ક્યાંથી, ક્યારે શરૂ થઈ હતી? 1 મે 2016ના રોજ ક્યાંથી કરવામાં આવી હતી? તો બલિયા ખાતે, કે જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે. આ યોજના દ્વારા અત્યાર સુધી 8 કરોડથી વધારે પરિવારોને એલપીજી સિલિન્ડર પૂરા પાડવામાં આવ્યું છે. એલપીજી લિક્વિડફાઈડ પેટ્રોલિયમ ગેસ, જેનો ઉદ્દેશ કયો છે? તો ગરીબ મહિલાઓ, જે ગરીબ મહિલાઓ છે તેને મુખ્ય રૂપથી ગ્રામીણ ક્ષેત્રમાં પરંપરાગત જે ચૂલા છે તે ચૂલાને બદલે હવે એલપીજી કનેક્શન પૂરા પાડવામાં આવશે, જેથી કરીને મહિલાઓની સ્વાસ્થ્યનું અહીંયા રક્ષણ કરવામાં આવશે. આ યોજનામાં ગેસ કનેક્શન મહિલાઓના નામે આપવામાં આવે છે, અને સરકાર એલપીજી સિલિન્ડર પર સબસિડી DBTના માધ્યમથી આપે છે. DBTનું પૂરું નામ શું થશે? ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. એટલે કે આધાર કાર્ડથી જે ડાયરેક્ટ જ પોતાના બેંક એકાઉન્ટમાં જમા થાય છે, આ પ્રકારની એક સિસ્ટમ, એને કહેવાય છે DBT, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. એટલે મતલબ કે કોઈ પણ રીતે, આ એક એક્ઝામ્પલ આપ્યું છે, બટ કોઈ પણ રીતે જો તમારા કોઈ પણ યોજનાના પૈસા, રૂપિયા જે વળતર છે તે ડાયરેક્ટ જ બેંક ખાતામાં જમા થાય છે, તેને નામ આપ્યું છે DBT. રક્ષામંત્રી રાજનાથસિંહે ભારતીય તટરક્ષક દળના કયા જહાજને કમિશન કર્યું? કમિશન કર્યું મતલબ કે એને સેવામાં આપવામાં આવ્યું હોય કમિશન. તો કયું છે એ જહાજ? એ જહાજ છે ICGS સચેત, એટલે કે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ સર્વિસ સચેત. મિત્રો, પ્રથમ વખત એવું બન્યું છે કે કોઈ આ રીતનું જહાજ કોઈ હોય એને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એને લોન્ચિંગ કરવામાં આવ્યું હોય, તો એને કમિશન કરવામાં આવ્યું હોય તેને. રક્ષામંત્રી રાજનાથસિંહે 15 મે 2020ના રોજ ઇન્ડિયન કોસ્ટગાર્ડ શિપ સચેતને કમિશન કર્યું છે. હવે અહીંયા જો ઘણી વખત એવું શું થતું હોય કે લોન્ચ કર્યું અને કમિશન કર્યું, તો લોન્ચ કર્યું કે એટલે કે બનીને તૈયાર થયું હોય અને પરીક્ષણ કરવામાં આવે, અને કમિશન એટલે પરીક્ષણ કરવામાં આવ્યું હોય અને ત્યાર પછી એને હવે સેવામાં આપી દેવામાં આવ્યું, એટલે કે એને કાર્યરત કરી દેવામાં આવ્યું, અને ડી કમિશન એટલે કે એને હવે સેવા નિવૃત્ત કરી દેવામાં આવ્યું હોય. તેની સાથે સાથે ઇન્ટરસેપ્ટર નૌકા C-450 અને C-451ને પણ કમિશન કરવામાં આવ્યું છે. કમિશન એટલે કે એને સેવામાં લાવવું, અને ડી કમિશન એટલે કે સેવામાંથી નિવૃત્ત કરી દેવું. એ પણ તમે ઘણી વખત શબ્દ સાંભળો છો કે કયા શિપને કમિશન કરવામાં આવ્યું, તો કોને ડી કમિશન કરવામાં આવ્યું, આવું ઘણી વખત આપણે સાંભળ્યું છે. ગોવા શિપ બિલ્ડર્સ લિમિટેડ દ્વારા ICGS એટલે સચેતનું સંપૂર્ણ સ્વદેશી રૂપથી ડિઝાઇન કરવામાં આવ્યું છે, અને તેનું નિર્માણ પણ તેના દ્વારા જ કરવામાં આવ્યું છે. અને સાથે સાથે જે આધુનિક નેવિગેશન પ્રણાલી છે, એટલે કે જે આપણે જે દિશા સૂચક પ્રણાલી છે, અને સંચાર ઉપકરણ, ટેલિકમ્યુનિકેશન, આ દરેક વસ્તુઓ સ્વદેશથી બનાવેલું છે. ICGS સચેત પરિયોજનાનું એક શેનું છે? તો કોસ્ટલ ગાર્ડ ઓફશોર પેટ્રોલ વેસલ પરિયોજનાનું પ્રથમ જહાજ છે. તાજેતરમાં કઈ સંસ્થાએ બાયોડિગ્રેડેબલ ધાતુઓની બનેલ વસ્તુઓના પ્રત્યારોપણ માટે લોહ મેંગેનીઝ મિશ્ર ધાતુ વિકસિત કરી? હવે કઈ સંસ્થાઓ સાથે મળીને કર્યું છે? તો અહીંયા ઓપ્શન આપ્યા છે, જો તમે ડી ઓપ્શન જોશો એટલે તમને આન્સર તો મળી જશે, બટ એક્ઝામમાં જીપીએસસી એક્ઝામ હશે તો એમાં પણ પેટા ઓપ્શન આપેલા છે. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પહેલું, ત્રીજું,
આ રીતે ઓપ્શન હશે. ચલો તો આપણો આન્સર છે એ અને બી બંને, એ અને બી બંને આપણો આન્સર થશે. ઇન્ટરનેશનલ એડવાન્સ રિસર્ચ સેન્ટર ફોર ફોર પાવડર મેટલરી એન્ડ ન્યૂ મટીરિયલ અને ચિત્રા તિરુનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ બંને સાથે મળીને આ બનાવ્યું છે. શું બનાવ્યું છે? બાયોડિગ્રેડેબલ ધાતુઓથી બનેલ વસ્તુને પ્રત્યારોપણ માટે લોહ મેગેનિઝ મિશ્ર ધાતુ બનાવી છે. તાજેતરમાં ઇન્ટરનેશનલ એડવાન્સ રિસર્ચ સેન્ટર ફોર પાવડર મેટલરી એન્ડ મેટલર્જી એન્ડ ન્યૂ મટીરિયલ અને શ્રી ચિત્ર તિરુનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના વૈજ્ઞાનિકોએ સંયુક્ત રૂપે એટલે કે સાથે મળીને માનવીના ઉપયોગમાં લઈ શકાય તેવી બાયોડિગ્રેડેબલ ધાતુઓની બનેલ વસ્તુ માટે લોહ મેંગેનીઝ અધાતુ મિશ્ર ધાતુ વિકસિત કરી છે. અધાતુ મિશ્ર ધાતુ વિકસિત કરી છે. લોહ મેંગેનીઝ આધારિત મિશ્ર ધાતુ, આ મિશ્ર ધાતુ એ એફ ટી એમ એમ આર આઈ સાથે ઓસ્ટેનિટિક એટલે કે લોખંડનું જે ગેરચુંબકીય સ્વરૂપ છે તે કહેવામાં આવે છે, તે પ્રકારે દર્શાવ્યું છે. અને તેનો ઉપયોગ તે માનવીના શરીરમાં ઉપચાર પ્રક્રિયા માટે કરવામાં આવશે. હવે ઘણી વખત શું થશે કે આ જે હાલમાં જે આ ઉપયોગમાં લેવાય છે આ ધાતુ એ પ્રત્યારોપણનો સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે એવું કહેવાય છે. માનવીના શરીરમાં જે આપણે હાડકાં છે એને હાડકાંના ઘણી વખત આપણે કહ્યું કહેતા હોય કે ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યું છે, તો આ ઇમ્પ્લાન્ટ કરવાની જે એક પદ્ધતિ છે તેમાં ખૂબ ઉપયોગી નીવડે છે. એ આર સી આઈનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? હૈદરાબાદ ખાતે આવેલું છે. અને તિરુનલ ઇન્સ્ટિટ્યૂટનું હેડક્વાર્ટર છે તિરુવનંતપુરમ ખાતે. તાજેતરમાં ચર્ચામાં રહેલ ટૂર ઓફ ડ્યુટી શું છે? ટૂર ઓફ ડ્યુટી એટલે શું? તો સ્વૈચ્છિક રીતે આર્મીમાં ટૂંકા સમય માટે જોડાવા માંગતા યુવાનો માટે તક છે. હવે અહીંયા શું કરવામાં આવશે કે જો આપ જોઈ શકો છો કે સિવિલિયન કેન જોઈન આર્મી ફોર 3 યર એટલે કે 3 વર્ષ માટે જોડી શકાય છે. કોઈ પણ વ્યક્તિ એને કાયમ માટે નહીં પરંતુ ટેમ્પરરી એટલે કે 3 વર્ષ માટે શોર્ટ સર્વિસ કમિશન તરીકે જોડાશે. પરંતુ અહીંયા માત્ર ખાસ યાદ રાખજો, શોર્ટ સર્વિસ કમિશન કહીએ તો એ 10 થી 20 વર્ષ માટેની હોય છે, બટ અહીંયા જે કહેવામાં આવ્યું છે એને 3 યર્સ શોર્ટ સર્વિસ કહેવામાં આવે છે. 3 યર્સ શોર્ટ સર્વિસ એટલે કે 3 વર્ષ માટે જોડાઈ શકે છે. તો ઘણી વ્યક્તિ એવા હોય કે એને આર્મી જોઈન કરવું હોય પરંતુ કોઈને કોઈ કારણસર જોઈન ન કરી શક્યા હોય, અથવા તો એને કોઈ થોડા સમય માટે જોઈન કરવું હોય, પરંતુ કેવી રીતે માત્ર ને માત્ર આર્મી જોઈન કરવું એવું જ નહીં પણ દેશ માટે સેવા કરવાના ભાવથી જોડાતા હોય તેવા વ્યક્તિ વધારેમાં વધારે 3 વર્ષ સુધી જોડાઈ શકે છે. અને તેમાં શારીરિક કસોટી અને જે આર્મીના જે ભરતીના નિયમો છે એ નિયમો જે ફૂલફિલ કરતા હોય એ જ વ્યક્તિઓ અને એવા વ્યક્તિને પગાર પણ આપવામાં આવશે. જો કે આ હજુ એક વિચારણામાં છે, પરંતુ ગૃહ મંત્રાલય દ્વારા હજુ તેને એક મંજૂરી અપાઈ નથી, માત્ર વિચારણા થઈ છે એવું આપણે કહીશું. કેન્દ્ર સરકારે ઓનલાઈન તથા ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવા કઈ યોજના બનાવી છે? એક યોજના બનાવી છે કે જે ઓનલાઈન અને ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપશે, તો એ યોજનાનું નામ કયું છે? પીએમ ઈ વિદ્યા. પીએમ ઈ વિદ્યા આ પ્રકારે એક બનાવ્યું છે. હવે તેમાં એવું કહેવામાં આવ્યું છે કે હાલમાં જે કોરોના વાયરસ છે, કોરોના મહામારી, તો એ સમય દરમિયાન સ્કૂલ અને કોલેજો બંધ છે, તો વિદ્યાર્થીઓનું કોઈ શિક્ષણ બગડે નહીં તે માટે સરકારે ઓનલાઈન અને ડિજિટલ શિક્ષણ માટે પીએમ ઈ વિદ્યા વિકસાવી છે. હવે આ માટે તે આ 100 વિદ્યાલયોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ 12 ચેનલો પણ હશે અને તેનું પ્રસારણ સ્વયંપ્રભાના માધ્યમથી કરવામાં આવશે. શેના માધ્યમથી કરવામાં આવશે? સ્વયંપ્રભા. સ્વયંપ્રભા ચાલો નેક્સ્ટ જોઈએ. કેન્દ્રીય રક્ષામંત્રીએ ઘરેલુ રક્ષા અને એરોસ્પેસ માટે કેટલા કરોડની યોજનાને મંજૂરી આપી? કેટલા કરોડની યોજનાને મંજૂરી આપી છે? 400 કરોડ રૂપિયાના આ એક પ્રોજેક્ટ છે તેને મંજૂરી આપી છે. તેમાં કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે 15 મે 2020ના રોજ ઘરેલુ રક્ષા અને એરોસ્પેસ માટે 400 કરોડની યોજનાને મંજૂરી આપી છે. આ યોજના અંતર્ગત ઘરેલુ રક્ષા ઉદ્યોગ દ્વારા દેશમાં જે વિકસિત છે અને નિર્મિત એવા સૈન્ય હાર્ડવેરના પરીક્ષણ માટે 400 કરોડની કિંમતથી આ કેન્દ્ર તૈયાર કરવામાં આવશે. અને આ યોજનાની મુદત છે તે મુદત દરમિયાન એટલે કે 5 વર્ષની મુદત દરમિયાન, એટલે કે આ મુદત કેટલી રહેશે? તો 5 વર્ષની. તો આ 5 વર્ષની જે મુદત છે એ સમય દરમિયાન પ્રાઇવેટ ઉદ્યોગની ભાગીદારીથી 6 થી 8 નવા પરીક્ષણ કેન્દ્રો પણ સ્થાપવામાં આવશે. તાજેતરમાં કોના દ્વારા નેશનલ માઇગ્રન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ નામનું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું? કયું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે? નેશનલ માઇગ્રન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ નામનું એક પોર્ટલ બનાવવામાં આવ્યું છે, લોન્ચ કરવામાં આવ્યું છે. એ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો NDMA. NDMAનું પૂરું નામ શું થશે? નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એ NDMAનું પૂરું નામ થાય છે. તાજેતરમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ
કામદારોના સરળ સ્થળાંતર માટે આંતરરાજ્ય કમ્યુનિકેશનમાં મદદ થાય તે માટે તેને નેશનલ માઇગ્રન્ટ્સ ઇન્ફોર્મેશન સિસ્ટમ નામનું એક પોર્ટલ વિકસાવ્યું છે. જો હવે અહીંયા શું થયું કે આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ તો આપણે ગુજરાત રાજ્યમાંથી જ લાખો લોકો એ માઇગ્રન્ટ થયા છે, એટલે કે જે પોતપોતાનું જે મૂળ વતન છે તો રાજ્ય છે ત્યાં પહોંચ્યા છે. તો તેના માટે તેને હવે હવે જે લોકો એક સ્થળથી બીજા સ્થળ સુધી સરળતાથી પહોંચી શકે અને એનું સરળ સ્થળાંતર થાય તેના માટે આ કમ્યુનિકેશનમાં મદદ થઈ શકશે. એનડીએમએ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી કે જેની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી 2005માં, તેનું હેડક્વાર્ટર ક્યાં છે? હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે. ચલો, તેની એક બીજી એક પેરેન્ટ કંપની છે, ડિપાર્ટમેન્ટ, એ છે ગૃહ મંત્રાલય. અને એનડીએમએના અધ્યક્ષ કોણ હોય છે? એનડીએમએના અધ્યક્ષ હોય છે વડાપ્રધાન, હોદ્દાની રૂએ હોય છે. ગ્રાહકોને કોસ્ટ ઇફેક્ટિવ ડાયરેક્ટ બેંક એકાઉન્ટ ક્રેડિટ ઓપરેશન પ્રદાન કરવા માટે ફેડરલ બેંકે કઈ કંપની સાથે કરાર કર્યા? ફેડરલ બેંકે કોની સાથે કરાર કર્યા છે? મનીગ્રામ પેમેન્ટ સાથે. મનીગ્રામ પેમેન્ટ સાથે એમણે કરાર કર્યા છે. ફેડરલ બેંક લિમિટેડે મનીગ્રામ પેમેન્ટ સિસ્ટમ સાથે જોડાણ કર્યું છે, જેમાં ભારતમાં ગ્રાહકોને કોઈ કોસ્ટ ઇફેક્ટિવ ડાયરેક્ટ ટુ બેંક એકાઉન્ટ ક્રેડિટ ઓપ્શન પ્રદાન કરવામાં આવશે. હવે અહીંયા શું થયું કે જો હાલમાં COVID-19 છે તો COVID-19ના લીધે ઘણા બધા લોકો જે વિદેશથી પૈસા આવતા હશે તો તેના જે અહીંયા મૂળ ભારતમાં જે વ્યક્તિઓ છે અને તેના કોઈને કોઈ વ્યક્તિ ઇન્કમ કરવાના ઈરાદાથી વિદેશ ગયા છે અથવા તો કોઈને કોઈ કારણોસર એ વિદેશથી એના પૈસા આવશે તો હવે એને પૈસા એટલે કે એ વિદેશથી ભારતમાં પૈસા મોકલશે તો એ પૈસા સારામાં સારી રીતે વ્યવસ્થિત રીતે મળી શકે અને ઝડપથી. કઈ રીતે? આધુનિક પદ્ધતિ, ઓછી કિંમત, ઝડપી, સરળ અને વિશ્વસનીય રીતે ભારતમાં આ ભંડોળ એટલે કે જ્યારે આપણે રેમિટન્સ કહીએ છીએ તે મળી રહે તે માટે આ કરાર કર્યા છે. ફેડરલ બેંક પાસે દેશના રેમિટન્સ માર્કેટમાં 15% હિસ્સો છે અને મનીગ્રામ સાથે જોડાણ કરીને આ વ્યવસ્થાને વધુ વેગ મળે તેવી અપેક્ષા પણ રહેલી છે. હવે આ મનીગ્રામ છે એ મનીગ્રામ પેમેન્ટ એક આંતરરાષ્ટ્રીય નાણાં ટ્રાન્સફર કરતી યુએસએની કંપની છે. કયા સંગઠનના પ્રમુખ રોબર્ટ આજેવેડોએ રાજીનામું આપ્યું? રોબર્ટ આજેવેડોએ રાજીનામું આપ્યું છે તે કયા સંગઠનના પ્રમુખ હતા? એટલે કે હાલ હજુ કાર્યરત છે પરંતુ એમણે રાજીનામું હાલ આપી દીધું છે. તો છે WTO. WTOનું પૂર્ણ શું થશે? વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. આ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એના વડા છે કે જે રોબર્ટ આજેવેડો. એમણે 31 ઓગસ્ટ, એમનો લાસ્ટ ડે કયો રહેશે? 31 ઓગસ્ટ, 31 ઓગસ્ટ 2020. એટલે એમણે રાજીનામું આપી દીધું છે પરંતુ એનો ઇફેક્ટિવ ક્યાં સુધી વર્ક રહેશે? 31 ઓગસ્ટ સુધી. હવે એ બ્રાઝિલના વ્યક્તિ છે પરંતુ છેલ્લા એમની આ 4 વર્ષની મુદત પૂરી થવાની હતી બીજી ટર્મની, પરંતુ હવે એની મુદત સપ્ટેમ્બર 2021માં પૂરી થવાની હતી. બટ આપણે જે એવું કહી શકીએ કે જગત જમાદાર અમેરિકા અને તેના પણ જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પ, એમણે કંઈ ને કંઈ કારણોસર એના પર દબાણ લેવા અને તેમણે એવું કહ્યું કે જેની જે જીનીવા ખાતેની જે ટ્રેડ બોડી છે એ અમેરિકન વિરોધી પૂર્વગ્રહ રાખે છે અને અમેરિકા સાથે ભેદભાવ રાખે છે, એટલે એમના પર પ્રેશર થયું અને પોતે રાજીનામું આપી દીધું છે. WTOની સ્થાપના ક્યારે થઈ હતી? WTOની સ્થાપના 1995માં. હવે જોઈએ આજનું ફેક્ટ્સ ફટાફટ. 19 મે 2020 બીજી G20 વ્યાપાર અને નિવેશ મંત્રીઓની બેઠકમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ભાગ લીધો. CSIR અને આયુષ મંત્રાલય COVID-19ના દર્દીઓ માટે અશ્વગંધા, યષ્ટિ મંત્રાલય મુલેઠી, ગુડુચી અને પીપલી અને આયુષ 64 આ 4 યોગનું ટ્રાયલ શરૂ કરી છે. 16 મે જે કે જેને આપણે કહીએ છીએ ઇન્ટરનેશનલ ડે ઓફ લિવિંગ ટુગેધર ઇન પીસ. ભારતે નેપાળથી પામ ઓઇલની આયાત બંધ કરી. મિત્રો, આપણે વાત કરી હતા કે એક લિપુલેખાને કારણે ભારત અને નેપાળ વચ્ચે એક તંગદિલી ભરાય છે, તો તેના માટે શું કર્યું ભારતે કે એક નેપાળ એક એટલો બધો સક્ષમ દેશ નથી, પરંતુ જો હવે એની સાથે આપણે ટ્રેડ વ્યાપાર બંધ કરી દઈશું તો શું થશે કે નેપાળ ફરીથી પાછા આપણી સાથે આવી જશે. જો કે ચીન એની સાથે છે, તેમ છતાં ચીન કરતાં નેપાળને ભારતની વધારે જરૂરિયાત છે, એટલે કોઈને કોઈ આવા કારણોસર ફરીથી પાછો ભારત સાથે સંબંધો બની જશે. મિત્રો, આ જ પ્રકારનું એક પામ ઓઇલ બંધ કરવાનું કયા દેશ સાથે કર્યું હતું? મલેશિયા સાથે. મલેશિયાએ પણ આપણા ભારતની વિરુદ્ધ કાન ભંભેણી કરી હતી. તો એ સમયે ભારતે મલેશિયાથી પામ ઓઇલ ખરીદવાનું બંધ કર્યું. થોડો સમય થયો એટલે સામેથી ત્યાંના વ્યક્તિઓ આવ્યા કે ચલો હવે અમે તમારી સાથે ડીલ કરવા માટે એગ્રી છીએ, જે પણ આપણા આગળ જે પણ એકબીજા વિશે ટિપ્પણી કરી હતી એ બધું ભૂલી જઈએ અને ફરીથી પાછું પામ ઓઇલ ખરીદવા માટે એમણે પ્રસ્તાવ મૂક્યો. તો બની શકે એ જ પ્રકારનું અહીંયા પણ કંઈક બનશે. તો મિત્રો, આ હતા 19 મે 2020 ના રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેના વિશે આપણે ચર્ચા કરી. મળી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ ગુગલ્સ કનેક્ટ અફેર.